ब्रेक बाद हवे बात करिए एक एवा जैन साधु ने के जमना पर उसके रायली महिलाओं करे हुमलो। बात छे महेसाणा सिमंदर स्वामी जैन मंदिर ना महाराज साहेब नी के जेमनो सेवक एक युवती ने लईने नासी गयो हतो। जे घटना थी महाराज वाकेफ होवानी जाण युवती ना परिवार नी महिलाओं ने थताज तेमणे महाराज पर हुमलो करी तेमणे लोही लुहाण करी नाख्या। आखरी महाराजे युवती ने परत लई आववानी समर्थता बतावता मामलो हाल पूरतो थाळे पड्यो छे। अहिंसा ना धाम मां हिंसा, ज्यां एक महाराज साहेब ज थया लोही लुहाण અને મહારાજની આદેશા કરી ઉશ્કેરાયેલી મહિલાઓએ। હંમેશા જ્યાં શાંત અને ભક્તિપૂર્ણ વાતાવરણ જોવા મળે છે તે મહેસાણાનું સિમધર સ્વામી જૈન મંદિરની ધર્મશાળામાં મારો મારોનો અવાજ ગુંજવા લાગ્યો। મહિલાઓએ લાકડીઓ વડે મહારાજ પર હુમલો કરતા મહારાજ લોહીલુહાણ થઈ ગયા। આ હુમલો કરવાનું કારણ હતું પ્રેમ સંબંધ। જી હા, મહારાજનો સેવક ભદ્રેશ નાયક નામનો યુવક રૂચિકા નામની યુવતીને ભગાડી ગયો હતો। 3 મહિનાની ભારે શોધખોળ બાદ પણ યુવતીનો ક્યાંય પતો ન લાગ્યો અને તે દરમિયાન જ યુવતીના પરિવારને ખબર પડી કે યુવક યુવતીને ભગાડી જવામાં શિવસાગર મહારાજનો હાથ છે। બસ પછી તો પૂછવું જ શું, મહિલાઓ જાણે કે રણચંડી બની હોય તેમ મહારાજ પર તૂટી પડી અને આ ધોલાઈ બાદ મહારાજ ટપોટપ બધું બોલવા લાગ્યા। જોકે પોલીસ આવ્યા બાદ પણ મહિલાઓએ જ્યાં સુધી યુવતીનો પતો ન મળે ત્યાં સુધી ધર્મશાળામાંથી ન જવાનો નિર્ણય કર્યો હતો। પણ બાદમાં શિવસાગર મહારાજે યુવતીને પરત લાવવામાં સહમતિ દર્શાવતા મામલો હાલ પૂરતો થાળે પડ્યો છે। મને જાણતા એવું માલુમ પડ્યું કે આ મહારાજ સાહેબ શિવસાગર મહારાજનો ચેલો છે અને એ મારી છોકરીને ભગાડી ગયો છે। જ્યારે હું મહારાજ સાહેબને રૂબરૂ પાલીતાણા મળવા ગયો તો મહારાજ સાહેબે મને સારો એવો આવકાર નહોતો આપ્યો। આજે એ મહારાજ સાહેબ મહેસાણા આવેલા હતા એવું જાણવા મળતા મેં ખાલી સામાન્ય મારી વાઇફને વાત કરી, એટલે મારી વાઇફ 2-4 લેડીઝોને લઈને મારા જોડે થોડી ગરમા ગરમી કરી, પછી અમારા અંતે સમાધાન થયું। મહત્વની વાત એ છે કે શિવસાગર મહારાજ ખુદ કહી રહ્યા છે કે આ બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો તેવું તે જાણતા હતા। એટલું જ નહીં પણ આ બંને નવરંગપુરામાં આવેલા એક ફ્લેટમાં રહેતા હોવાનું પણ મહારાજ ખુદ જણાવી રહ્યા છે અને પ્રસંગો બાદ તેઓ તેમની પાસે આશીર્વાદ લેવા પણ આવતા। ભદ્રેશ અને રૂચિકા ભાગી ગયા છે તે વાતથી તેઓ પણ માહિતગાર હતા, પણ તેમને ભગાડવામાં તેમનો કોઈ હાથ હોવાની વાતનો ઇનકાર કર્યો છે। સાંભળો શું કહી રહ્યા છે આ મહારાજ। એ છોકરો ભાગી ગયો, એ છોકરીને લઈને એ જાણ હતી તમને? જોકે હાલ પૂરતો તો આ મામલો થાળે પડ્યો છે। મહારાજની વાત માનીએ તો હાલ ભદ્રેશ અને રૂચિકા સુરતમાં તેના મોટા ભાઈને ઘરે છે, પણ હાલ તો આ મામલે ખળભળાટ મચી ગયો છે। સરફરાઝ નાગોરી, TV9, મહેસાણા।